અમદાવાદમાં કાલુપુર બ્રિજ ઉપર એક ટ્રકને ઉશ્કેરાયેલા ટોળાએ આગ ચાંપી દીધી હતી, જેથી બળબળ સળગી ઉઠેલી ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. જોકે બનાવમાં ટ્રકમાં કોઈ સામાન ન હોવાથી કોઈ નુકસાન થયું નહોતું, જ્યારે કોઈ જાનહાનિ થયાના પણ સમાચાર મળ્યા નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ટ્રકને લાગેલ આગ ઓલવી નાખી હતી. દાણાપી કંટ્રોલ પરથી કોલ મળેલો છે કે કાલુપુર બ્રિજ ઉપર આગ લાગી છે ટ્રકમાં, તો એ કોલના મુતાબિક અમે અહીંયા બ્રિજ ઉપર આવતા હતા. સર્કલ ઉપર આવતા અમને જોયું કે ભરકો વધારે છે, તો અમે અહીંયા નજીક આવીને પછી અમારા 3 લાઈનો બનાવી આગળના કેબિનની અંદર જ બધી આગ હતી, તે પૂરેપૂરી કેબિનમાં જ આગ અમે બુજાવી દીધી છે. કોઈ આવે ત્યારે કોઈ જાનહાનિ કે એવું કશું છે નહીં. મળી રહેલ માહિતી મુજબ અજમેરથી આવી રહેલા ટ્રક ચાલકે ખોખરા સર્કલ નજીક એક રિક્ષા ચાલકને અડફેટમાં લીધો હતો, જેથી લોકો રોષે ભરાતા ટ્રક ચાલક ગભરાઈને ત્યાંથી ભાગ્યો હતો. પરંતુ સ્થાનિક લોકોએ પણ ટ્રક ચાલકનો પીછો કર્યો હતો, જેથી ગભરાયેલા ટ્રક ચાલકે અફડા તફડીમાં રસ્તામાં 3-4 જગ્યાએ વાહન ચાલકોને અડફેટમાં લીધા હતા, જે ટ્રકને લોકોના ટોળાએ કાલુપુર બ્રિજ ઉપરથી આંતરીને આગ ચાંપી દીધી હતી, જ્યારે ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગાડી પેલા આપણે ખોખરા સર્કલ થી થઈને મદનના દવાખાના ગોમતીપુર ટોલ નાકાના થઈને અહીંયા બાજુ આવીને 4 વ્યક્તિને ઉડાવી નાખ્યો ને ત્યાંથી ઠોકી ઠોકીને આવ્યો ને અહીંયા આવીને બધા પબ્લિક બધા ત્યાંથી ભાગીને આવ્યા. એમના પાછળ એમને કીધું કે આ આ કરીને આવ્યો તો આની આની પબ્લિક લગાવી દીધી, અહીંયા આગ લગાવી દીધી, આમાં આ ટ્રકમાં આગ લગાવી દીધી. ફિલ્મી ઢબે ઘટેલી સમગ્ર ઘટનાક્રમમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી, જ્યારે ટ્રક ચાલકની અડફેટે ઘાયલ થયેલા 10 જેટલા લોકોને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો પોલીસે પણ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. કેમેરામેન લલિત ચતુર્વેદી સાથે મહેશ ચૌધરી, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.